મોરબીમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ બ્રિજેશભાઈ મિર્ઝા માટે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડે કરવાનો છે, પણ કાંતિભાઈ અમૃતિયા હોય કે અન્ય કોઈ પદાધિકારીઓ બધાએ બ્રિજેશભાઈ માટેની ઈચ્છા વ્યક્ત કરી છે અને બધા સહમત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને મોરબી સહિત 8-8 વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતશે. તો ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે. મોહિત, પેટા ચૂંટણીને લઈને ભાજપ સામે પણ પડકાર ઓછો નથી, કારણ કે આયાતી ઉમેદવારોને જો ટિકિટ આપવામાં આવે તો ત્યાંનું સ્થાનીય રાજકારણ પણ ગરમાય, એમાં પણ કાંતિ અમૃતિયા નારાજ થાય જો બ્રિજેશ મિર્ઝાને ટિકિટ આપવામાં આવે, તેની વચ્ચે આઈકે જાડેજાનું આ મોટું નિવેદન. શિવાની, આઈકે જાડેજા કે જેઓ મોરબી વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ છે અને તેમના દ્વારા એક મોટું અને ખૂબ જ સૂચક નિવેદન છે તે આપવામાં આવ્યું છે. તેમના દ્વારા પરોક્ષ રીતે મોરબી વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે બ્રિજેશ મિર્ઝાને જાહેર કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે કાંતિ અમૃતિયા સહિત જેટલા પણ મોરબીના ભાજપના જે અગ્રણીઓ હોય, ભાજપના પદાધિકારી હોય, તેમના દ્વારા બ્રિજેશ મિર્ઝાને ટિકિટ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આ બ્રિજેશ મિર્ઝાનું નામ આપવામાં આવ્યું છે. જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કાંતિ અમૃતિયાની નારાજગી છે, ત્યારે તેમણે એ પણ કહ્યું કે કાંતિ અમૃતિયા દ્વારા પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે કે મોરબી વિધાનસભા બેઠક પર બ્રિજેશ મિર્ઝા છે તે લડે અને તેવી પણ તેમની પણ લાગણી છે. એટલે પરોક્ષ રીતે મોરબી વિધાનસભા બેઠકમાં જે ત્યાંના ઇન્ચાર્જ છે આઈકે જાડેજા, તેમના દ્વારા બ્રિજેશ મિર્ઝાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે પાર્લામેન્ટરી બોર્ડ છે તે આનો આખરી નિર્ણય લેતી હોય છે. જોકે આ વિધાનસભા બેઠકની જે ઇતિહાસની વાત કરવામાં આવે શિવાની, તો આજે મોરબી વિધાનસભા બેઠક છે તે ભાજપનો ગઢ અત્યાર સુધી રહ્યો હતો. જોકે ગત વર્ષે, એટલે ગત જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે બ્રિજેશ મિર્ઝાએ આ ગઢમાં ગાબડું પાડ્યું હતું અને કોંગ્રેસમાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. કાંતિ અમૃતિયાનો પણ દબદબો રહ્યો હતો, કારણ કે વર્ષો સુધી તે ત્યાં ધારાસભ્ય રહ્યા હતા. ત્યારે અચાનક જ જે બેઠક પર વર્ષો સુધી કાંતિ અમૃતિયા ધારાસભ્ય તરીકે રહ્યા હોય તે બેઠક પર બ્રિજેશ મિર્ઝા છે અને ભાજપમાંથી તેઓ આવી અને આ બેઠક પર તેઓ ઉમેદવારી નોંધાવે, ત્યારે સ્વાભાવિક છે કે વિવાદ થાય. અને કાંતિ અમૃતિયાની નારાજગી છે તે કોઈ ટેલિફોનિક વાતચીત હોય અથવા તો લોકોના મુખે વાતચીત હોય એવું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં પણ કાંતિ અમૃતિયા અને બ્રિજેશ મિર્ઝા વચ્ચેનું જે કોલ્ડ વોર છે તે સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યાંના જે સ્થાનિક અગ્રણીઓ છે તે પણ કહી રહ્યા છે કે કાંતિ અમૃતિયા છે તે જો બ્રિજેશ મિર્ઝાને ટિકિટ આપવામાં આવે તો તેઓ નારાજ છે. એટલે આ બધાની વચ્ચે જ્યારે આઈકે જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે ત્યારે હવે કાંતિ અમૃતિયાનો રોલ શું રહે છે તે પણ જોવાનું મહત્વ રહેશે. જો કે અત્યારે જે 8 પેટા ચૂંટણીઓ છે તે 8 પેટા ચૂંટણી પૈકી મોરબી વિધાનસભા પેટા ચૂંટણી છે, તેમાં જે બ્રિજેશ મિર્ઝા છે તેઓ ઉમેદવાર છે તેવું પરોક્ષ રીતે આઈકે જાડેજે ત્યાંના ઇન્ચાર્જ છે તેમના દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે. હવે આના રાજકીય પ્રત્યાઘાતો કેવા પડે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે અને એ પણ રસપ્રદ રહેશે. મોહિત જોડાય.